તેના સમાચાર મોરબીથી જયસુખ પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે। મોટા સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। કોર્ટે જયસુખને વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી છે। મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા વચગાળાની જામીન અરજી રદ કરી દેવાઈ હોવાની જાણકારી। તો મોરબીથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઝુલતા બ્રિજ દુર્ઘટના કેસ મામલે ઓરેવા કંપનીના જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। તો મોરબી બ્રિજ દુર્ઘટના મામલે આ મોટા સમાચાર। આરોપી જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર થયા છે। મોરબી કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવાય હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મોટા સમાચાર મોરબી પુલ દુર્ઘટના મામલે જોડાયેલા છે। જાણકારી એવી છે કે જયસુખ પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે, કારણ કે મોરબી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી છે। રાજેશ અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। રાજેશ, પૂરી વિગત। મોરબીમાં જે પુલ દુર્ઘટના ઘટી હતી ને, જેમાં જયસુખ ઓરેવા ગ્રુપ કંપનીના માલિક છે, તેમનું મુખ્ય સંડોવણીના કારણે તેઓ અત્યારે હાલમાં છેલ્લા એક મહિનાથી મોરબીની જેલમાં બંધ છે। અને જે હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન કોર્ટે જયસુખ પટેલને એક એવો હુકમ કર્યો છે કે વચગાળાના આ જે મૃતકો છે અને જેઓ ઇન્જર્ડ થયા છે તેમને જે એક રકમ ચૂકવવાની જે વાત કરવામાં આવી છે, જેને લઈને જ જયસુખ પટેલ દ્વારા મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં એક વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી 3 દિવસ પહેલા થઈ ગઈ હતી ને આજે એ ફરી પાછી એ અંગેની આજે કોર્ટમાં મુદત હોય અને જયસુખ પટેલના વકીલો દ્વારા અને સરકારી વકીલ દ્વારા બંને દલીલો સામસામે કરી હતી, જેના અંતે આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા જે આ વચગાળાની જામીન અરજી હતી તે રદ કરવામાં આવી છે। આભાર રાજેશ તમામ જાણકારી બદલ।